વિદ્યાર્થી મિત્રો, આપણે વાર્ષિક હિસાબ ચેપ્ટર શીખી રહ્યા છીએ અકાઉન્ટની અંદર. તો વાર્ષિક હિસાબ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ પ્રકારના દાખલા જોઈ રહ્યા છીએ. આજે આપણે દાખલા નંબર 14 ધર્મ અને કર્મવાળો જોઈશું, જેની અંદર ચાલુ ખાતા આપ્યા છે. તો ખાસ સમજો કે જ્યારે ભાગીદારના ચાલુ ખાતા આપ્યા હોય ત્યારે કેવી રીતે એન્ટ્રી થાય. તો જોઈએ દાખલા નંબર 14. દાખલા નંબર 14, ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે તેની નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચાલુ ખાતાવાળો દાખલો આજે ગણવાનો છે. તો રકમમાં કાચું સરુ આપણને આપ્યું છે. ઉપાડ, સરુનો સ્ટોક, ખરીદી, માલ પર જમા, લેણું, પગાર, યંત્રો, યંત્ર પર ખસારો, મકાન, મજૂરી, વીમા પ્રીમિયમ, આપેલ વટાવ, લોન પર વ્યાજ, ફર્નિચર, સ્ટેશનરી ખર્ચ, જાહેરાત ખર્ચ, રોકડ સિલક, ચાલુ ખાતું આપ્યું છે. સામે મૂડી આપી છે, વેચાણ, માલ પર ઉધાર, દેવું, મજૂરીના બાકી દેવા, ધર્મની લોન, મળેલો વટાવ, બીઓડી અને ચાલુ ખાતું કર્મનું આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચાલુ ખાતા આપ્યા છે. તો સૌ પ્રથમ તો આપણે ચાલુ ખાતાની બાકી બતાવી દઈશું. તો જમા બાજુ પર ચાલુ ખાતું કોનું આપ્યું છે? કર્મનું. તો કર્મના ખાનામાં ચાલુ ખાતામાં લખીશ 14,000 અને અહીંયા લખીશ બાકી આગળ લાવ્યા 1,4,16. એવી જ રીતે ઉધાર બાજુ પર મને ધર્મનું ચાલુ ખાતું આપ્યું છે. તો ઉધાર બાજુ પર લખીશ 1,4,16 બાકી આગળ લાવ્યા 17,000 લખીશ હું ધર્મમાં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જો આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તો મૂડી છે. તો મૂડી બતાવી દઈએ 1,40,000 અને 1,20,000. જ્યારે ચાલુ ખાતા આપ્યા હોય ત્યારે તમારે મૂડી ડાયરેક્ટ મૂડી દેવામાં જ બતાવી દેવાની હોય છે. તો અહીંયા હું બતાવી દઈશ 1,40,000, 1,20,000, કુલ આવશે 2,60,000. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવાલા સોલ્વ કરીએ તો હવાલામાં પેલું એવું કહે છે કે આખર સ્ટોક રૂપિયા 21,000 છે. તો આખર સ્ટોક હવાલામાં આપ્યો છે, બે એન્ટ્રી થશે. પહેલી એન્ટ્રી વેપાર ખાતાની જમા બાજુ, જ્યારે બીજી એન્ટ્રી મિલકત દેણામાં. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડા આગળ જઈએ તો આપણને એવું પણ કીધું છે કે જેમાં સ્ટેશનરીનો સ્ટોક 2,000 સમાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે ખાસ યાદ રાખજો, જ્યારે આખર સ્ટોક અને સ્ટેશનરી સ્ટોક બંને જોડે આપે ત્યારે તમારે સ્ટેશનરીનો સ્ટોક છે એ અલગથી બતાવવો પડે. તો હું તમને એન્ટ્રી આપ લખી દઉં છું, સ્ટેશનરી સ્ટોકની 100 એન્ટ્રી થાય. સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરો અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવો. બે એન્ટ્રી થાય. પહેલી એન્ટ્રી શું થાય? સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરો અને બીજી એન્ટ્રી શું થાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવો. સ્ટેશનરી ખર્ચ વિદ્યાર્થી મિત્રો કઈ બાજુ પર આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે ટોટલ જે છે તે તમારે એન્ટ્રી યાદ રાખવાની છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરીશું આપણે આખર સ્ટોક. તો અહીંયા હું લખીશ સ્ટેશનરી ખર્ચ માઇનસ સ્ટેશનરીનો સ્ટોક 2,000. સ્ટેશનરી ખર્ચ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આપ્યો છે. મૂડી આપણે બતાવી દીધી છે, ચાલુ ખાતું બતાવી દીધું છે, ચાલુ ખાતું બતાવી દીધું છે. સ્ટેશનરી ખર્ચ આપ્યો છે 7,000. તો અહીંયા હું લખીશ 7,000, એમાંથી 2,000 જાય એટલે 5,000. બીજી એન્ટ્રી વિદ્યાર્થી મિત્રો, મિલકત લેણાની બાજુ તમારે દર્શાવવાનું છે સ્ટેશનરી સ્ટોક 2,000. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ સમજવાનું છે કે આ જે આખર સ્ટોક 21,000 છે એમાં સ્ટેશનરીનો સ્ટોક 2,000 છે. તો સ્ટેશનરી સ્ટોકના 2,000ની એન્ટ્રી આપણે આપી દીધી. તો હવે તમારો આખર સ્ટોક કેટલો વધશે? 19,000. કેમ વધે 19,000? કારણ કે 21,000 ટોટલ સ્ટોક છે, એમાંથી 2,000 સ્ટેશનરીનો સ્ટોક છે જે આપણે અલગથી બતાવી દીધો. તો હવે વેપાર ખાતામાં બતાવવાનો થાય સ્ટોક 19,000. તો અહીંયા પણ હું બતાવીશ આખર સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ પર 19,000. તેમજ બીજી એન્ટ્રી હું ક્યાં કરીશ? મિલકત લેણાની અંદર આખર સ્ટોક 19,000. આ વાલો ખાસ સમજવા જેવો હતો. ત્યારબાદ વાત કરીએ તો યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, યંત્રો ક્યાં આવે મિલકતમાં? તો જોઈએ યંત્રો, પણ એની નીચે તમને યંત્ર પર ઘસારો પણ આપ્યો છે. તો મેં તમને કીધું હતું, જ્યારે યંત્ર સાથે યંત્ર પર ઘસારો આપે ત્યારે આ ઘસારો તમને જે કાચા સરવૈયામાં જૂનો આપે છે પ્લસ કરી દેવાનો, ત્યાર પછી નવો ગણવાનો. તો અમારા યંત્ર છે 71,460. તો અહીંયા હું બતાવીશ યંત્ર 71,760. જૂનો ઘસારો છે એ પ્લસ કરીશું 6,240.
તો અમારા યંત્ર કુલ થશે 71,760 + 62,040, 78,000 અમારા યંત્ર થશે. આમાંથી મારે નવો ઘસારો ગણવાનો છે 10%, એટલે કે 7,800. તો મારો નેટ આન્સર બહાર આવશે 70,200. વિદ્યાર્થી મિત્રો, ઘસારો શબ્દ છે એટલે આપણે માઇનસ કર્યું તો બીજી એન્ટ્રી ક્યાં થશે? વિરુદ્ધ બાજુ, અહીંયા જમણી બાજુ છે, તો બીજી એન્ટ્રી જે તે ખાતામાં ક્યાં થાય? ડાબી બાજુ, એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આપણે બતાવીશું યંત્રનો ઘસારો 7,800, બરાબર છે. ત્યાર પછી આપણે ત્રીજા હવાલા પર જવું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલો, ખાસ સમજવા જેવો ઇમ્પોર્ટન્ટ છે આ હવાલો મિત્રો, ધ્યાન રાખજો. 1,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધ્યું છે. નોંધવાનું હતું ક્યાં? વેચાણમાં. લખી દીધું ક્યાં? ખરીદ પરતમાં. તો એનો અર્થ એવો થયો કે આ હવાલાની 4 એન્ટ્રી થાય. કેવી રીતે? ઉધાર વેચાણમાં નોંધવાનું બાકી છે તો ઉધાર વેચાણમાં પ્લસ, દેવાદારમાં પ્લસ કરશું, અને ખરીદ પરત નોંધમાં નોંધ્યું છે તો ત્યાંથી માઇનસ કરશું, દેવાદારમાંથી પણ માઇનસ કરશું. તો ફરીવાર, 1,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધવા નોંધ્યું છે, તો ખરીદ પરતમાં લખવાનું નહોતું, એ આપણે ક્યાં લખી દીધું? ખરીદ પરતમાં. તો શું કરીશું? ખરીદ પરતમાં લખવું હોય એટલે આપણે શું કર્યું છે? ખરીદીમાંથી માઇનસ કરવું પડે, પણ અહીંયા આપણે ભૂલ કરી છે એટલે ખરીદીમાં શું કરવું પડશે? પ્લસ. તો ફરીવાર સમજાવું છું, 1,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધવા નોંધ્યું છે, તો આપણું ટોટલ ખરીદ પરત કેટલું છે? 2,000, પણ એમાં 1,000 ભૂલથી છે તો આપણે શું કરી દઈશું? પ્લસ. ખરીદ પરત શું થાય? માઇનસ. પણ જો ભૂલથી ખરીદ પરત કર્યું તો શું થાય? પ્લસ. તો અહીંયા આપણે લખીશું ખરીદી ભૂલથી નોંધેલ ખરીદ પરત, કેટલા લખશું? 1,000. અહીંયા પ્લસ છું તો એને મેં તમને કીધું હતું કે ડાયરેક્ટ ક્યાં પ્લસ થાય? લેણદારમાં. તો અહીંયા લખીશું લેણદારમાં પ્લસ ભૂલથી નોંધેલ ખરીદ પરત 1,000. આ વિદ્યાર્થી મિત્રો, આપણે સાચી એન્ટ્રી કરી, સોરી ખોટી એન્ટ્રી જે હતી એને આપણે સુધારી. હવે જે મૂળ નોંધ શું છે, ક્યાં નોંધવાનું હતું? ઉધાર વેચાણમાં. આ તો આપણે ભૂલથી ખરીદ પરત નોંધવાનું હતું હતું એનો હવાલો પૂરો કર્યો, પણ ઉધાર વેચાણ નોંધમાં તો નોંધવાનું બાકી જશે. કેમ? કારણ કે આપણે ખરીદ પરતમાં લખી દીધું હતું. તો સૌથી પહેલાં આવા હવાલા જ્યારે આપે ત્યારે ફરીવાર રિપીટ કરું છું કે જે ભૂલ કરી છે એને સુધારો. આપણે ભૂલ શું કરી હતી? ખરીદ પરતવાળી, તો એ મેં સુધારી. હવે સાચું શું છે? ઉધાર વેચાણ. તો ઉધાર વેચાણમાં નોંધવું પડે ને, તો ઉધાર વેચાણમાં શું થશે? પ્લસ. તો અહીંયા હું લખીશ વેચાણ પ્લસ નહીં નોંધેલ 1,000, અને અહીંયા લખીશું દેવાદાર પ્લસ નહીં નોંધેલ વેચાણ 1,000. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ હવાલાની 4 એન્ટ્રી થઈ. ત્યાર પછી કહે છે જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે, એટલે કે તમને જાહેરાત ઉપલબ્ધ ખાતું આપ્યું છે. તો જાહેરાત ખર્ચ ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. તો અહીંયા પર હું લખીશ જાહેરાત ખર્ચ આવતા વર્ષે લઈ જવાનો, મતલબ અગાઉથી ચૂકવો, એટલે અગાઉ શબ્દ આવે એટલે શું થાય? માઇનસ. તો અહીંયા હું કરીશ માઇનસ જાહેરાત ઉપલબ્ધ ખાતે લઈ જવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલો? 1/4 ભાગ. તો જાહેરાત ખર્ચ તમને કેટલો આપ્યો છે? 36,000 રૂપિયા. કેટલો આપ્યો છે? 36,000 રૂપિયા. તો અહીંયા હું બતાવીશ 36,000. 36,000 નો 1/4 ભાગ એટલે કેટલા થાય? 9,000 થાય ચોથો ભાગ. તો 12 કેટલા આવશે? 27,000. માઇનસ શું છે? તો વિરુદ્ધ બાજુ થશે. મેં તમને શું કીધું હતું? માઇનસ થાય તો વિરુદ્ધ બાજુ. તો અત્યારે આપણે નફા નુકસાન ખાતાની કઈ બાજુ પર ઊભા છીએ? ડાબી બાજુ. તો પાકસરોયામાં જમણી બાજુ, એટલે કે મિલકત લેણા બાજુ. અહીંયા તમારે બાજુ એટલે ઉધાર જમા યાદ નથી રાખવાનું, ડાબી અને જમણી યાદ રાખવાનું. અહીંયા હું મિલકત લેણામાં બતાવીશ જાહેરાત ઉપલબ્ધ ખાતે કેટલા છે ભાઈ? 9,000. તો અહીંયા હું લખીશ 9,000. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો હવાલા બધા કમ્પ્લીટ થઈ ગયા છે આપણા. હવે જે વસ્તુ બાકી છે તે આપણે બતાવીશું. તો હંમેશા જમા બાજુથી સ્ટાર્ટ કરીશું. તો મૂડી બતાવી, વેચાણ છે 1,20,000. તો અહીંયા હું લખીશ 1,20,000. માલ પરત ઉધાર 2,000. આ તમને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ખરીદ પરત આપ્યું છે. શું આપ્યું છે? ખરીદ પરત. ખરીદી કેવી હોય? ઉધાર. તો ખરીદ પરત કેવું હોય? જમા. તો જો માલ પરત ઉધાર ભલે આપ્યું, પણ માલ પરતની બાકી કઈ છે? જમા, એટલે ખરીદ પરત આપ્યું છે. તો અહીંયા હું લખીશ માઇનસ ખરીદ પરત 2,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મને દેવું આપ્યું છે. દેવું મતલબ આપણે કોઈકને ચૂકવવાના, મતલબ સામેવાળા આપણા લેણદાર હોય. અને આમ પણ કઈ બાકી આપી છે? જમા. તો આ લેણદાર આપ્યા છે 79,000. તો અહીંયા હું બતાવીશ 79,000. તો અમારું ટોટલ આવશે 80,000. તો આપણે માલ પરત ઉધાર અને દેવું પૂરું કર્યું.
મજૂરીના બાકી દેવા આપ્યા છે, એટલે કે ચૂકવવાની બાકી મજૂરી આપી. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન એ થાય કે ચૂકવવાની બાકી મજૂરી છે તો મજૂરીમાં પ્લસ થાય, પરંતુ આ લોકોએ ઓલરેડી મજૂરીમાં પ્લસ કરી દીધું છે. અહીંયા આપણને કાચા સરવૈયામાં મેં તમને કીધું હતું, યાદ રાખો કે જ્યારે કાચા સરવૈયાની અંદર ચૂકવવાનું બાકી અગાઉથી ચૂકવેલ આપે તો એની એક જ એન્ટ્રી થાય ડાયરેક્ટ પાકા સરવૈયામાં. તો અહીંયા કઈ બાજુ આપ્યું છે? જમા. પાકા સરવૈયામાં જમા બાકી એટલે મૂડી દેવા. મેં કીધું છે ને આમાં ઊંધું હોય, આની જમા બાકી હોય, આની ઉધાર બાકી હોય. તો અહીંયા હું બતાવીશ, ચૂકવવાની બાકી મજૂરી 700 રૂપિયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ધર્મની લોન. ધર્મ કોણ છે મિત્રો? ભાગીદાર છે. તો ભાગીદારની લોન ઉપર કેટલું વ્યાજ ગણાય? 6%. તો અહીંયા હું લખીશ ધર્મની લોન. મને ધર્મની લોન કેટલી આપી છે? 30,000. તો 30,000ના 6% કરીએ તો લોનનું વ્યાજ આવશે તમારે કેટલું આવશે? અહીંયા આપણને કોઈ મહિના આપ્યા નથી, એટલે આપણે આખા વર્ષનું વ્યાજ ગણશું. તો ટોટલ લોન કેટલી છે? 30,000. એના કેટલા ટકા? 6%. તો કેટલા આવશે? 1,800 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આવું શીખ્યા કે 1,800 રૂપિયા આવે એટલે આપણે આ જે લોન હોય એમાં ચૂકવવાનું બાકી વ્યાજ કરીને પ્લસ કરી દઈએ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર બતાવી દઈએ, કારણ કે અહીંયા પ્લસ થયું છે તો એ જ બાજુ એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આપણે એન્ટ્રી કરીએ. પરંતુ અહીંયા થોડું નવું છે, તમને સામેની બાજુ લોન ઉપર વ્યાજ 1,200 રૂપિયા આપ્યું છે, એનો અર્થ એવો થયો કે 1,200 રૂપિયા વ્યાજ જે છે તે આપણે કમ્પ્લેટ ચૂકવી દીધેલ છે. તો એનો અર્થ એવો થયો કે તમારે હવે કેટલું ચૂકવવાનું બાકી છે? 600 રૂપિયા. તો આની એન્ટ્રી ખાસ સમજો, આ નવી એન્ટ્રી છે, IMP પોઈન્ટ છે. તો અહીંયા હું બતાવીશ લોન પર વ્યાજ 1,200, કુલ કેટલું છે? 1,800. તો ચૂકવવાનું બાકી કેટલું થશે? 600. તો અહીંયા આપણે આ વખતે 1,800 પ્લસ નહીં કરીએ, કારણ કે 1,800માંથી 1,200 આપણે ચૂકવી દીધું છે, ખાલી પ્લસ કરીશું 600, કારણ કે 600 જ આપણે ચૂકવવાનું બાકી છે, એટલે કે આપણી ઉપર 600 રૂપિયાનું દેવું છે. તો કુલ 30,600. ખાસ સમજો, આને આંતરિક એટલે કે છૂપો હવાલો કહેવાય. ત્યાર પછી આવે છે મળેલ વટાવ 6,600. મળેલ વટાવ શું છે? આવક છે. તો અહીંયા હું બતાવીશ મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ પર 6,600. ત્યારબાદ વાત કરીએ તો બેંક ઓવરડ્રાફ્ટ જમા બાકી આપી છે એટલે કે દેવું આપ્યું છે. તો અહીંયા હું બતાવીશ બેંક ઓવરડ્રાફ્ટ 2,800 આપણને આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જમા બાકી આખી જે છે તે કમ્પ્લીટ કરી. હવે વાત કરીએ ઉધાર બાકીની. તો ઉધાર બાકી ઉપાડ બતાવવાનું છે. તો ઉપાડ આવશે ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ પર. અહીંયા આપણને મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપ્યા છે, એટલે આપણે બધી જ એન્ટ્રી ક્યાં કરીશું? ચાલુ ખાતામાં. તો અહીંયા હું લખીશ 16,17 આખા વર્ષનો ઉપાડ ખાતે 7,500 અને 5,000. ત્યારબાદ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો શરૂનો સ્ટોક આપ્યો છે, તમે જાણો છો તેમ વેપાર ખાતાની ઉધાર બાજુ પર આવશે. તો અહીંયા હું લખીશ શરૂનો સ્ટોક 15,000. ત્યાર પછી આપણને વિદ્યાર્થી મિત્રો ખરીદી આપી છે 80,000. તો ખરીદી બતાવી દઉં 80,000. 80,000 વત્તા 1,000 81,000 બે જાય તો 89,000. એવી જ રીતે આપણે વેચાણમાં 1,20,000 વત્તા 1,000 એટલે કેટલા થાય? 1,21,000. ત્યાર પછી આપણને માલ પરત જમા. વેચાણ કઈ બાજુ હોય? જમા બાજુ. તો વેચાણ પરત કઈ બાજુ હોય? ઉધાર. તો આપણને વેચાણ પરત આપ્યું છે મિત્રો 3,000. એ હું આમાંથી બાદ કરું એટલે મારું નેટ વેચાણ આવશે 1,18,000. ત્યાર પછી આપણને લેણું આપ્યું છે 27,400. કેટલું આપ્યું છે લેણું? 27,400. તો આ જે 27,400 લેણું છે એ કઈ બાજુ આપ્યું? ઉધાર બાજુ. આપણે લેવાના કોની પાસેથી હોય? આપણા દેવાધાર પાસેથી. તો હું અહીંયા દેવાધારમાં બતાવીશ 27,400 એટલે મારા કુલ દેવાધાર આવશે 28,400. ત્યાર પછી વાત આગળ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે પગાર. તો પગારમાં તમારે ખાસ સમજવાનું છે મિત્રો, પગારની અંદર જ જે છે એ સમજવા જેવું છે, આંતરિક હવાલો છે. તમને કાઉન્સ આપ્યું છે 28,270 સુધીનો. આપણું વર્ષ ક્યારે પતે છે? 31,370. આ કેટલા માસ સુધીનો? 28,270. તો એનો અર્થ એવો છો એક મહિનાનો પગાર બાકી છે. તો આ કેટલા મહિનાનો પગાર છે? 11 માસનો. તો એનો અર્થ એવો છો એક મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. તો ગણીએ ચૂકવવાનો બાકી પગાર. તો અહીંયા લખીશું ચૂકવવાનો બાકી પગાર 1 માસ. તો અહીંયા હું લખીશ માસ અને પગાર.
તો અહીંયા આપણને આજે 13,200 રૂપિયા પગાર આપ્યો છે. એ કેટલા મહિનાનો છે? 11 માસનો. કેમ? કારણ કે 1 માસનો ચૂકવવાનો બાકી છે. તો 1 માસનો કેટલો? તો 13,200 × 1/11 કરીએ તો આપણો જવાબ આવશે 1200 રૂપિયા. તો હવે હું અહીંયા બતાવીશ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર પગાર, અને એમાં લખીશ ચૂકવવાનો બાકી પગાર 1200 અને પગાર આપ્યો છે 13,200. તો તમારો કુલ ટોટલ આવશે 14,400 પ્લસ જો છે તો એજ બાજુ પર આવશે, એટલે કે મૂડી દેવામાં ચૂકવવાનો બાકી પગાર 1200. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને આમાં આપ્યું છે મકાન 80,000, તો એ ક્યાં આવશે? મિલકત લેણામાં. મકાન શું છે? મિલકત છે. તો અહીંયા હું બતાવીશ મકાન 80,000. ત્યારબાદ આગળ વાત કરીએ તો તમને આપ્યું છે મજૂરી 1600 રૂપિયા. મજૂરી ઉત્પાદનનો ખર્ચો છે, એટલે ક્યાં આવશે? વેપાર ખાતામાં મજૂરી 1600. ત્યાર પછી તમને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો વીમા પ્રીમિયમ અને આપેલો વટાવ, તો બંને કેવા ખર્ચા છે? ધંધાના ખર્ચા છે, પરંતુ નફા નુકસાન ખાતાની ઉત્તર બાજુ પર આવશે. તો અહીંયા હું બતાવીશ વીમા પ્રીમિયમ અને આપેલો વટાવ 1800 અને 3200. ત્યાર પછી ફર્નિચર આપ્યું છે 87,000 ઇઝ અ મિલકત છે, તો અહીંયા બતાવીશું ફર્નિચર 87,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો સ્ટેશનરી ખર્ચ બતાવી દીધો, જાહેરાત ખર્ચ બતાવી દીધો, રોકડ સિલક આપી છે 51,200. તો અહીંયા પર હું લખીશ રોકડ સિલક 51,200 મિલકત છે. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે આપણે વાત કરવાની છે આગળ ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં નફો વેચે છે, તો આપણે મૂડીનું પ્રમાણ શોધી નાખીએ જેથી આપણે ટોટલ કરીએ ત્યારે આપણને સરળતા રહે. ધર્મ અને કર્મ એની કયું પ્રમાણ? મૂડીનું. મૂડી કેટલી છે? 1,40,000, 1,20,000. તો અહીંયા હું લખીશ 1,40,000, 1,20,000. તો 4 મીંડા બંનેમાંથી ઉડી જાય તો કેટલા વધે? 14,12. અડધા કરીએ તો 7:6. તો આ લોકોનું નફો નુકસાન વેચવાનું પ્રમાણ શું છે? 7:6. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટોટલ કરીશું, તો ટોટલની અંદર જોઈ લઈએ તો જમા બાજુનું ટોટલ જે તમારે છે એ તમારે કેવું આવે છે? મોટું આવે છે. 1,18,000 અને 19,000 તમે કરો એટલે જમા બાજુનું તમારું ટોટલ આવશે 1,37,000. 1,37,000 એમાંથી ઉધાર બાજુ પર આપણે 3 વસ્તુ લખી, શરૂનો સ્ટોક, ખરીદી, મજૂરી બાદ કરીએ એટલે આપણે કાચો નફો આવશે 41,400. આ કાચો નફો ક્યાં જાય? નીચે નફા નુકસાન ખાતે. તો અહીંયા હું લખીશ કાચો નફો નફા નુકસાન ખાતે. ત્યાર પછી અહીંયા ઉધાર થયું છે તો અહીંયા શું થશે? જમા. તો અહીંયા હું લખીશ કાચો નફો. આ નફો વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાંથી લેવા? વેપાર ખાતેથી. ક્યાંથી લેવા? વેપાર ખાતેથી. તો અહીંયા લખવાનું વેપાર ખાતેથી 41,400. હવે આપણે જોઈએ તો આનું ટોટલ કરીએ તો આનું 41,466 એટલે સમથિંગ 48,000 જેવું થશે, પણ અહીંયા રકમ મોટી છે. જો અહીંયા આપણે વાત કરીએ તો 27,000, 7,800, પછી 5,000, 3,000, 14,000, આ બધા ટોટલની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો તો આ ટોટલ મોટું થશે. તો આ ટોટલ આપણે કરીએ તો 27,000, 78,000, 5,000, 1,800, 3,200, 14,400, આ બધા ટોટલ કરીએ તો આપણું ટોટલ આવશે ઉધાર બાજુનું 61,000. તો અહીંયા હું લખીશ 61,000. તો અહીંયા જમા બાજુ પર કહ્યું, જમા બાજુ પર ઘટે તો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ખોટ કહેવાય. શું કહેવાય? ખોટ. તો અહીંયા કઈ ખોટ આવે? ચોખ્ખી ખોટ. કઈ ખોટ આવશે? ચોખ્ખી ખોટ, કારણ કે નફા નુકસાન ખાતું છે ને. તો અહીંયા હું લખીશ ચોખ્ખી ખોટ. આ ક્યાં જશે? નીચે. નીચે એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતે. અહીંયા લખવાનું નફા નુકસાન ફાળવણી ખાતે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જમા થયું છે તો નફા નુકસાન ફાળવણી ખાતે શું થશે? ઉધાર. ચોખ્ખી ખોટ ક્યાંથી લેવા? ઉપરના ખાતેથી. ઉપરનું ખાતું એટલે કે નફા નુકસાન ખાતેથી. કેટલી આવી? 13,000. હવે નફા નુકસાન ફાળવણી ખાતામાં એક જ વસ્તુ આપણને આપી છે તો આપણે ટોટલ કરીએ તો ઉધાર બાજુનું ટોટલ મોટું આવશે, જમા બાજુ ઘટશે. તો જમા બાજુ પર ઘટલે એટલે શું કહેવાય?
ખોટ, પણ કેવી ખોટ? વહેંચણી પાત્ર ખોટ. એ ક્યાં જાય? ભાગીદારના મૂડી ખાતે. પરંતુ અહીંયા આપણે કેવા ખાતા બનાવ્યા? ચાલુ ખાતા. તો કયા ખાતે જાય? ચાલુ ખાતે. કેટલી આવશે? 13,000. કયા પ્રમાણમાં વેચવાની? 7:6. આપણે નક્કી કર્યું ને મૂડીનું પ્રમાણ. હે, તો 13,000 ને 7:6 પ્રમાણે વિદ્યાર્થી મિત્રો વેચવામાં આવી, તો 7,000 કોના ભાગે આવશે? ધર્મના ભાગે. અને કર્મના ભાગે આવશે 6,000. અહીંયા વિદ્યાર્થી મિત્રો જમા છો એનો અર્થ એવો છો, અહીંયા શું થાય? ઉધાર 31,317, નફા નુકસાન ફાળવણી ખાતે ખોટ. તો અહીંયા કેટલી ખોટ છે? 7,000 અને 6,000. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ કરીશું તો આપણને અલગ અલગ બાકી મળશે. તો ટોટલ કરીએ, તો સૌ પ્રથમ ધર્મનું ટોટલ કરીશું. તો ધર્મના ટોટલમાં જમા બાજુ પર કાંઈ નથી, જ્યારે ઉધાર બાજુ પર આવશે 31,500. 31,500. તો અહીંયા પર લખીશું બાકી આગળ લઈ ગયા 31,317, 31,500. જ્યારે કર્મની વાત કરીએ તો કર્મમાં જમા બાજુ પર છે 14,000, જ્યારે ઉધાર બાજુ પર છે 5 × 6 = 11,000. તો કર્મમાં જમા બાજુ પર મોટું થશે 14,000. તો તમારે વિદ્યાર્થી મિત્રો ઉધાર બાજુ પર 5 × 6 = 11, કેટલા ઘટશે? 3,000. એને તમે કહેશો બાકી આગળ લઈ ગયા 31,317. હવે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, એ અહીંયા સમજવાનું છે. એ જ વસ્તુ મારે તમને ખાસ સમજાવી છે કે અહીંયા પર ધર્મ છે એનું કઈ બાજુનું ટોટલ મોટું એવું? ઉધાર. એટલે આ જે જવાબ આવ્યો ધર્મનો એ ઉધાર બાકી કહેવાય. જ્યારે કર્મ છે એનું કઈ બાજુનું ટોટલ મોટું એવું? જમા. તો એને કઈ બાકી કહેવાય? જમા. તો આપણે ઉધાર બાકી ક્યાં બતાવવાની? ઉધાર બાજુ. ને જમા બાકી ક્યાં બતાવવાની? જમા બાજુ. તો ધર્મની બાકી છે 31,500. અહીંયા હું લખીશ ચાલુ ખાતું ધર્મ. કેટલું એવું? 31,500. અને કર્મ છે એનું કેટલું એવું? 3,000. કઈ બાકી છે? જમા. કારણ કે જમા બાજુ ટોટલ મોટી છે. તો અહીંયા જમા બાજુ એટલે કે મૂડી દેવામાં બતાવીશું ચાલુ ખાતું કર્મ 3,000. કોઈ વિદ્યાર્થી મિત્ર એવું કે સર મને આ રીતના યાદ ન રહી, તો યાદ રાખવાનું જે બાજુ ચાલુ ખાતું આવે એ જ બાજુ બતાવી દેવાનું. કર્મનું કઈ બાજુ આવ્યું? ઉધાર, એટલે કે ડાબી સાઈડ 3,000. તો અહીંયા બતાવી દીધું. અને ધર્મનું કઈ બાજુ આવ્યું? જમા સાઈડ. તો જમણી સાઈડ બતાવી દીધું. હવે આપણે ટોટલ કરવાનું છે. પાકું સરવૈયું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે ટોટલ કરીએ તો બંને બાજુનું ટોટલ સરખું આવે, એટલે આપણો દાખલો સાચો ગણે. તો આનું ટોટલ કરીશું તો તમારો આન્સર આવશે 378,300. 378,300. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જ્યારે અલગ પ્રકારના હવાલા હોય ક્યારેક ક્યારેક, તો તમારે 4 એન્ટ્રી પણ થતી હોય, આ દાખલો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, સમજીને તમારે નોટબુકમાં ઉતારી લેવાનો છે.